છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ તલાટીઓ પોતાની પડતર માંગણી લઈ વિવિધ વિરોધના બનાવેલા કાર્યક્રમના ભાગરૂપે આજોજ મા સેલ ઉપર જઈ ધરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. દરેક તાલુકા પંચાયત કચેરી ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતું. છોટા ઉદેપુર જિલ્લાના 188 તલાટીઓ ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો અંગે માંગણીઓ માટે લડત ચલાવી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના પ્રમુખ છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી આગળ અમે આ સંકુલમાં ધરણા અર્થે બેઠેલા છીએ. રાજ્ય સરકાર મહામંત્રીમંડળ તલાટીકમ મહામંત્રીમંડળના બેનર તળે અમે લોકો આજે જે અમારો કાર્યક્રમ છે રાજ્યલક્ષી એની અંદર 7/9/2021 લઈને 12/10/2021 સુધી કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેની અંદર આજની તારીખ 1/10/2021 રોજ અમે શાંતિપૂર્ણ રીતે ધરણા કરી રહ્યા છીએ બેનરો સાથે. અને અમે સંપૂર્ણ તલાટીઓએ આજે માસ સીએલ મૂકી અને અમારી પડતર જે માંગણીઓ છે એને લઈને સરકારશ્રીમાં અમારી વાત પહોંચાડવા માટે અમે ગાંધી ચિંતા માર્ગે આજે ઉતર્યા છીએ. અમારી માંગણીઓ જે છે એની અંદર મુખ્યત્વે જોઈએ તો પગાર ધોરણની અંદર વિસંગતતા, એક ગામ એક તલાટી, ઇટાસની અંદર હાજરી ભરવી, એ ઉપરાંત તલાટીકમ મંત્રી અને રેવન્યુ તલાટી તેમની અંદર જે પગાર ધોરણ અને ઉચ્ચતર જે મળે છે એની અંદરની વિસંગતતા, આ બધી બાબતોને લઈ અને અમે સરકાર સમક્ષ અમારા આવનારા સમયની અંદર પણ આયોજન મુજબના જે કાર્યક્રમો છે એની અંદર અમારો વિરોધ પ્રદર્શન કરીશું. તલાટીકમ મંત્રી ફેરકુવા, તાલુકા પંચાયત છોટાઉદેપુર પ્રમુખ. છોટાઉદેપુર તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના તલાટીકમ મંત્રીઓ પોતાની 11 જેટલી પડતર માંગણીઓને લઈ આજે માસ સીએલ ઉપર છોટાઉદેપુર તાલુકા પંચાયત સામે ધરણા ઉપર બેઠા છે. આ સિવાય જો તેઓના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો જિલ્લા પંચાયત ખાતે ધરણા, અને સાથે સાથે જો તેમ છતાં તેમનો નિકાલ નહીં આવે તો તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવા માટેનો પણ ઉગાર કર્યો છે. દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુરથી તૌફિક શેખ.